ચાર પ્રકરણ વાંચ્યા છે અને અત્યાર સુધીમાં મારી આંખો અસંખ્ય વાર ભીની થઈ ચૂકી છે કેટલાક પાના પર રૂવાડા ઊભા થઈ જાય લાગણીશીલ થઈ અને આ વાર્તા લાગવા એવું એક પુસ્તક હું અત્યારે વાંચી રહ્યો છું એના લેખક વિશે પછી વાત કરીએ પણ હું તમને એક પેરાગ્રાફ કહી સંભળાવું છું પુખ્ત થઈએ એટલે શિક્ષણ માટે કે પછી નોકરીની શોધમાં ઘર તો છોડવું જ પડે એવું અનેક વાર સાંભળ્યું હોવા છતાં મારું મન એ હકીકત માનવા તૈયાર નહોતું ઘણા યુવાનો માટે ઘર છોડીને કોઈ અન્ય શહેર કે દેશમાં જવું સરળ હશે પણ મારા માટે એ કપરો નિર્ણય હતો ચોવીસ વર્ષ સુધી હું ક્યારેય ઘરથી દૂર ગયો જ નથી દેશ બદલવાની વાત તો દૂર મેં તો ક્યારેય શહેર પણ બદલ્યું નથી મારા પાસપોર્ટ પર એક પણ સ્ટેમ્પ નથી મારું આખું જીવન મારા મમ્મી પપ્પાની આસપાસ જ વીટળાયેલું રહ્યું છે અને એમનું મારી આસપાસ એમના પરિચિતો અને મિત્રોના જે સંતાનો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ગયા છે એમાંના મોટા ભાગના પાછા ફર્યા નથી સંતાન એકવાર વિદેશ ભણવા જાય પછી કદાચ એ પાછું ન આવે એ વાસ્તવિકતા અને દીકરાને વિદેશમાં ભણવાની તક મળી છે એ ગૌરવ વચ્ચે મેં મારા માતા પિતાને પીસાતા જોયા જેમણે ચોવીસ વર્ષ સુધી મારામાં પોતાનો આત્મા રેડ્યો હોય અને હું વિદેશ ભણવા જઈ શકું એટલો લાયક બનાવ્યો હોય એમને છોડવા મારું મન તૈયાર નહોતું સારી તક અને વિકાસ જેવા રૂપકડા નામ આપીને હું મારું કુટુંબ અને દેશ છોડવા નહોતો માંગતો જેવો કરી શકે છે એમની એમની સામે મારો કોઈ વિરોધ કે કે નથી સ્થિરતા ઇમોશનલ સ્ટ્રેન્થ મારા કરતા વધારે હશે પણ માત્ર મારા સ્વાર્થ માટે હું મારા મમ્મી પપ્પા શહેર કે દેશને છોડીને કાયમ માટે ચાલ્યો જાઉં એટલી હિંમત મારામાં નહોતી ખૂબ બધા મનોમંથન પછી મેં નક્કી કર્યું કે હું ટાટામાં જ પાછો ફરીશ આ પુસ્તકના લેખક છે ટાટા ગ્રુપના સૌથી યુવાન જનરલ મેનેજર અને સ્વર્ગસ્થ રતન ટાટાના પરમ મિત્ર શાંતનુ નાયડુ થોડા સમય પહેલા આપણે જેમને ઓળખતા પણ નહોતા એ સેવાભાવી જીવદયા પ્રેમી અને તેજસ્વી ભારતીય યુવાન એટલે શાંતનુ નાયડુ ચોવીસ વર્ષના એ સમયે શાંતનુ અને રતન ટાટાની મુલાકાત કઈ રીતે થઈ અને રતન ટાટા પાસેથી એમને શું શીખવા મળ્યું એનું સવિસ્તાર વર્ણન કરતું અદ્ભુત પુસ્તક એટલે આઈ કેમ અપોન અ લાઇટ હાઉસ આ લખ્યા પછી તેઓ ગ્રેજ્યુએશન માટે કોર્નેલ યુનિવર્સિટી ન્યુયોર્ક ગયા અને ત્યાં બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ પૂરો પણ કર્યો પણ તેમનું મન અહીં ભારતમાં જ રહી ગયેલું તેમને ભારતના પ્રશ્નો ઉકેલવાતા ટાટા ટ્રસ્ટમાં કામ કરવું હતું અને માટે તેઓ ભારત પાછા ફર્યા ઉદ્યોગપતિ અને રાષ્ટ્રીય ગૌરવ એવા રતન ટાટાના અવસાન પછી આ પુસ્તકની ડિમાન્ડ એટલી વધી ગઈ કે ઘણા સમય સુધી તે અપ્રાપ્ય રહ્યું હું તો કિન્ડલ પર વાંચું છું અને હજુ ચાર પાંચ પ્રકરણ જ વાંચ્યા છે પણ શાંતનુ નાયડુની આંતરદ્રષ્ટિ પ્રભાવિત કરનારી છે પુસ્તકમાં રહેલી બાકીની વાતો પછી કરશું પણ અત્યારે તો શાંતનુના આ એક ફકરાએ મારું મન મોહી લીધું છે રસ્તા પર કચડાઈ જતા કૂતરાને બચાવવા અને અકસ્માત ટાળવા માટે શાંતનુએ પોતાના ખર્ચે એક રિફ્લેક્ટિવ કોલર બનાવ્યો જે રાતના અંધારામાં ચળકે અને વાહન ચાલકને ખ્યાલ રહે કે રસ્તા પર કૂતરું છે આમ કરવાથી વાહન અકસ્માત પણ ઓછા થાય અને કૂતરાનો જીવ પણ બચી જાય આ વિચાર પણ તેમને ત્યારે આવ્યો જ્યારે એક દિવસ તેમણે કાર નીચે કચડાઈ ગયેલા અને લોહીના ખાબોચિયામાં લથબત પડેલા એક કૂતરાને પોતાની સામે દમ તોડતા જોયો ત્યાર પછી તેમણે મોટો પોસ નામનું એક અભિયાન શરૂ કર્યું પ્રાણી પ્રેમી અને ડોગ લવર હોવાના નાતે રતન ટાટાને આ પહેલ ગમી ગઈ અને તેમણે આ અભિયાનને ટેકો કર્યો પછી તો આગળ ઘણું થયું પણ વાત માત્ર એટલી છે કે આપણા દેશની સમસ્યાઓ યુનિક છે અને એના યુનિક સોલ્યુશન્સ આપણે આ દેશમાં રહીને શોધી શકીએ છીએ ભારતીય સમુદાયને ફાયદો થાય અને જીવ સંરક્ષણ થાય એવો દરેક પ્રયત્ન દેશભક્તિ જ કહેવાય થેન્ક ગોડ શાંતનું જેવા લોકો ભારત છોડતા નથી કારણ કે ભારતના ઉદ્ધાર માટે ભારતમાં રહેવું જરૂરી છે શાંતનુની જેમ આપણે પણ કદાચ આપણું ઘર શહેર કે દેશ ન છોડી શકતા હોઈએ તો એ નબળાઈ નથી એ આપણી સૌથી મોટી તાકાત અને નિસ્બત છે મમ્મી પપ્પા ઘર કે કોમ્યુનિટીનો વિચાર કરીને વતન ન છોડવું એ ઘરકુકડી હોવાની નિશાની નથી એ માવતર અને દેશ પ્રેમની સાબિતી છે